અને અશોકભાઈ વખતે તમારા ઉમેદવાર અગર આવે છે તો તમે પાછી એ જ રોદડા રોશો કે ભાઈ અમારો તો સત્તામાં આ પાર્ટી છે એટલે અમે કશું કરી નહીં શકતા, ધારાસભ્ય તમારો આવ્યો તો જીઆઈડીસી આવશે કે નહીં આવે એ જ રાખો. 2022 ની અંદર અમે એવી રજૂઆત નહીં કરીએ કે ગુજરાત સરકાર કરતી નથી, કારણ કે ગુજરાત સરકાર અમારે કોંગ્રેસની બેસવાની છે, એટલે ધારાસભ્ય બી અમારો આવવાનો છે અને ગુજરાત સરકાર બી કોંગ્રેસની આવવાની છે, એટલે અમે 110% આ ઓવરબ્રિજનો પ્રશ્ન, જે બાયપાસ રોડનો પ્રશ્ન, જીઆરડીનો પ્રશ્ન અને સિવિલનો પ્રશ્ન 100% સોલ્યુશન આવે અને 100% આવતી 27મા અમે આધાર પુરાવા સાથે બતાવીશું કે આ બાઇટની અંદર અમે કામ કરીએ. મહેશભાઈ જરા મને એ કહો, અહીંનું જ્ઞાતિગત ફેક્ટર મેં જોયું છે ને તો એ હિસાબે અહીંયા ઠાકોર ક્ષત્રિય મતો વધારે છે અને પાટીદારો પણ છે, તો હવે જો ત્રીજી પાર્ટી અહીંયા આવે છે, કારણ કે બાય ઇલેક્શનના જો રિઝલ્ટ જોઈએ આપણે તો 500-600 જ માર્જિન છે બંનેની સરસાઈ જોઈએ તો, જસુભાઈ પટેલ માત્ર 600-650 વોટથી જીત્યા છે. જો ત્રીજી પાર્ટીનો ઉમેદવાર અહીંયા આમ આદમી પાર્ટી હોય કે બીજો કોઈ હોય અને એ અગર અહીંયા આગળ આવે છે તો એના થોડા ઘણા વોટ તો એ કાપશે, તો એમાં ફાયદો કોને થાય, નુકસાન કોને જઈ શકે, તમને શું લાગે છે? મારા મતે હું માનું છું કે આ પાર્ટી આવવાથી બીજેપીને બેનિફિટ થવાની સંભાવનાઓ મારી દ્રષ્ટિએ વધારે દેખાય છે. બરાબર, કારણ કે અહીંયા આગળ એક ક્ષત્રિય મતદારો, પાટીદાર મતદારો, પરંતુ હવે મતદારો એવું ઈચ્છી રહ્યા છે મારી દ્રષ્ટિએ કે ભાઈ અહીંયા આગળનો વિકાસ કરે અને યંગ ઉમેદવાર હોય, સાથે સાથે તાલુકાના જે કંઈ પ્રશ્નો જીઆઈડીસીથી મળીને અન્ય પ્રશ્નો સરકાર લેવલે રજૂઆત કરીને પરિણામ લક્ષી લાવે એવા ઉમેદવાર કોઈ પણ પક્ષના હોય એવા મતદારો ઈચ્છી રહ્યા છે. અને ચોક્કસપણે ત્રિકોણીય જંગ થવાના કારણે બીજેપીને વધુ પડતો ફાયદો થવાની સંભાવના મારી દ્રષ્ટિએ દેખાય છે. ઘણા લોકોને એવું કહેવું છે મણિભાઈ કે અહીંયા ગટર લાઈનના બહુ પ્રશ્નો છે. અમારા ભારતીય જનતા પાર્ટીના મહેન્દ્રભાઈ ડોક્ટર ચૂંટાયા લગભગ 90 સાલની અંદર બાયડ નગરની અંદર ગટર યોજના એ વખતના શાસનમાં પૂર્ણ કરી છે 98માં, અને ગામડા લેવલે પણ અત્યારે અનેકવિધ સરકારશ્રીની યોજનાઓ મુજબ નાના નાના ગામડાઓમાં ગટર યોજના થઈ રહી છે. ખરેખર આ નગરપાલિકા સહિતના વિસ્તારોમાં ગટરના ઇસ્યુ છે, મને ઘણા બધા લોકોએ એવી ફરિયાદો કરી હતી કે ગટર લાઈનના બહુ પ્રશ્ન છે. તમે શું જુઓ છો આ વિસ્તારમાં છે કે નથી? આ નગરપાલિકા વિસ્તારની અંદર જે સુંદરપુરા ગામ છે એ નગરપાલિકા વિસ્તારની અંદર લાગે છે, અહીંયા દરુસ્તા મઠ છે નગરપાલિકા વિસ્તારની લાગે છે, ત્યાં આગળ ચોમાસાની અંદર સાહેબ તમે બી ગાડી લઈને જતો ના જવાય, અત્યારે બી પાણી ભરેલું છે ત્યાં તપાસ કરો હતો. એટલે નગરપાલિકા કદાચ હાય વેઠું હાય વેરે નગરપાલિકા સારી લાગતી હોય, પણ અંદર જઈને જોઈએ તો આનો ખ્યાલ આવે કે શું પરિસ્થિતિ છે એમ. ક્યાં મળી ભાઈ કોઈ જવાબ તમારી પાસે? હવે આમ તો જે સુખસીએ વાત કરી કદાચ પ્રશ્ન હોય પણ શકે, બધો વિકટ પ્રશ્ન. મોંઘવારીનો મુદ્દો આ મોટો બનાવી રહ્યા છે કોંગ્રેસ, ખરેખર ડબલ એન્જિનમાં મોંઘવારી આગળ મળશે કે પછી સોગવારી આવશે? હવે મોંઘવારીનો જે મારા મિત્ર વાત કરી રહ્યા છે સોગસી, હવે મોંઘવારીની સામે જે ખેતી પેદાશની વસ્તુઓ છે એના ભાવ ડબલ થઈ ગયા. આજે એક પશુ મારા મિત્રે વાત કરી 3000 રૂપિયા ભાવ